મિત્રો, માત્ર 15-20 દિવસ પહેલા એવું મનાતું હતું કે રાજકોટ બેઠક ભારતીય જનતા પાર્ટી માટે વન સાઇડેડ બેઠક છે. જેવી રીતે વડોદરા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે વન સાઇડેડ છે, તેવી રીતે રાજકોટમાં પણ કોઈ પણ વ્યક્તિને ઉભો રાખે તો પણ ભારતીય જનતા પાર્ટી આરામથી સારી એવી લીડથી જીતી જાય તેવું માનવામાં આવતું હતું. પરંતુ ક્ષત્રિય સમાજ અને રૂપાલાનો જે વિવાદ થયો ત્યારબાદ ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. ભાજપની છાપ છે કે તેઓ સીધો અને સરળ નિર્ણય લેશે, પરંતુ આ મામલે મિત્રો હાઈકમાન્ડ પણ ગોથે ચડ્યું છે. ભાજપને એક રિપોર્ટ એવો પણ મળ્યો છે કે ભાજપના જનરલના નેતાઓ આ મામલે રમત રમી રહ્યા છે. ભૂતકાળમાં આવું બન્યું હોય ત્યારે માફીનો વિડીયો મૂકીને માફી માંગી લેવાથી આમ કામ પૂરું થઈ જશે એવું રૂપાલાને ખોટું સૂચન કરવામાં આવ્યું. ગોંડલમાં ક્ષત્રિય સમાજની જે સમાધાન સભા યોજાઈ હતી તેમાં પણ ભાજપમાં જોડાયેલા અથવા તો ભાજપ સાથે સંકળાયેલા રાજપૂત આગેવાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું. જો એ જ વખતે રાજવીઓ, સંતો, ધાર્મિક જગ્યાના મહંતો, મહિલા અગ્રણીઓ વગેરેની સાથે સંવાદ થયો હોત તો કદાચ મામલો ત્યારે પૂરો થઈ શક્યો હોત. પરંતુ આ બધા મામલે રૂપાલાને કોઈએ ખોટું સૂચન કર્યું તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ભાજપના જ બે પૂર્વ ધારાસભ્યો આમાં સક્રિય છે એવો રિપોર્ટ મળ્યો છે. હવે આ મામલાની મિત્રો હાઈકમાન્ડને જાણ થતાં આ નેતાઓ રૂપાલાની વધુ નજીક છે તેવું દેખાવાના પ્રયાસો કરી રહ્યા છે. જો અત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ એક્શન લે તો ચૂંટણીના પરિણામમાં વિપરીત અસર પડી શકે તેમ છે. એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પૂરી થવાની રાહ જોઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે એકવાર ચૂંટણી પૂરી થાય પછી સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળશે અને ભારતીય જનતા પાર્ટી પણ આકરા પગલાં લેવાની તૈયારીમાં છે.